Assalamualaikum warahmatullahi wabarakatuh. Vidyarthi mitro, asha rakhu chu tame baddha sara hasho. Apne have agar abhyas ma vishay ganit ma navo chapter shuru kariye. Dashas sankhya, barabar? Dashas sankhya etle ke tapka vadi tamari point vadi sankhya, barabar? Jo ahiya. Ekam dashak so tame bhano chu. दशास मा अपूर्णांक मा अंश ने छेद होय बराबर तो अपूर्णांक मा जेना छेद मा 10 होय तेने आपने दशास अपूर्णांक मा दशास कहिए छेद मा 10 होय तेने शु वंचाय दशास एवी रीते छेद मा 100 होय तेने सतांश वंचाय बराबर अने छेद मा 1000 लखेलु होय तेने सहस्त्रांश वांचवानो रहेशे दशास अपूर्णांक नी संख्याओ मा शब्द मा लखता અને અંકમાં કરતા તમારે આ સમજ મેળવવાની કે છેદમાં 10 લખો હોય તો દશાંશ કહેવાય 100 લખો હોય તો સતાંશ કહેવાય 1000 લખો હોય છેદમાં તો સહસ્ત્રાંશ કહેવાય હવે અહીંયા આપણે આગળ વધીએ દશાંશ અપૂર્ણાંકમાં લખો ચાલો જો અહીંયા 43 ના છેદમાં 10 એટલે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે કરવાનું બહુ ઈઝી છે તમારે પહેલા બરાબર કરીને રકમ લખી લેવાની 4 અને 3 43 હવે નીચે 1 શૂન્ય છે 1 બિંદુ છે તો પાછળ એકમના તરફથી 1 શૂન્ય હો તો એક રકમ હટીને ટપકું મૂકી દો આ થઈ ગયું દશાંશ અપૂર્ણાંક 4.3 શું વંચાશે 4.3 4.3 બરાબર શબ્દમાં એવી રીતે લખાશે જુઓ હવે અહીંયા 568 તો 5 6 અને 8 568 લખી દો હવે નીચે ગણવાના કેટલા શૂન્ય છે 1 ને 2 શૂન્ય છે એટલે પાછળથી 2 રકમ ખસવાની નીચે જેટલા શૂન્ય હોય એકમના સ્થાનેથી એટલી રકમ આગળ ખસવાની 1 ને 2 શૂન્ય છે એટલે 1 અને 2 પાછળથી ખસો અને એની આગળ શૂન્ય પોઈન્ટ મૂકો બરાબર આ વંચાશે 5.68 સતાંશ બરાબર 4.3 દશાંશ એવું લખાશે ને આચા 5.68 સતાંશ બરાબર હવે 1784 તો 1784 લખી દેવાના નીચે 3 શૂન્ય છે એટલે એકમના સ્થાનેથી 3 રકમ ખસવાની જેટલા શૂન્ય હોય તેટલા ખસો 1 2 ને 3 અહીંયા પોઈન્ટ આવશે બરાબર એટલે એને શું વંચાશે 1.784 સહસ્ત્રાંશ એવી રીતે શબ્દોમાં લખાશે અને શબ્દોમાં આપ્યો હોય તો અંકમાં લખવાનો હવે જુઓ અહીંયા ફક્ત 7 જ છે ને નીચે 3 શૂન્ય 1 2 ને 3 તો આપણે એકમના સ્થાનેથી પહેલા 3 સ્થાન ખસવાનું અહીંયા 1 છે તો 1 એટલે શૂન્ય આગળ ઉમેરો 2 થયા 3 સ્થાન થયા પછી તપકું બરાબર ને હવે આગળ કઈ નથી એટલે શૂન્ય મૂકવાનું જુઓ બરાબર અહીં જે 3 શૂન્ય છે એટલે આપણે 3 રકમ ખસવા માટે પાછળથી એકમ દશક અને 100 તો રકમ ન હોય તો આપણે શૂન્ય મૂકીને તપકું મૂકવાનું આ વંચાય છે 0.7 સહસ્ત્રાંશ બરાબર હવે જુઓ અહીંયા ભાગાકાર આપ્યો છે તમારે ભાગાકાર કરીને દશાંશ સંખ્યા મેળવવાની 9 ભાગ્યા 4 કરો 4 1 4 4 2 8 4 3 12 વધી ગયા 4 2 8 બરાબર 9 માંથી 1 8 જાય તો 1 વાયડા 1 થી ભાગ ની ચાલશે તો અમારે પોઈન્ટ મૂકીને 0 લેવાનો આ નિયમ છે બરાબર પોઈન્ટ મૂકીને 0 લેવાનો હવે 4 ના ગળિયામાં 10 4 2 8 4 3 12 વધી ગયા એટલે 4 2 ની 8 આવે 10 માંથી 8 જાય તો 2 વાયદા બરાબર પાછો અહીંયા શૂન્ય મૂકવાનું 4 5 20 એટલે તમારો જવાબ આવશે દશાંશમાં 2.25 સતાંશ 25 સતાંશ આશા રાખું છું તમને સારી રીતે સમજ પડી ગઈ હશે સમજી વિચારીને ગણિતની નોટબુકમાં ઉતારું જઝાકુમુલ્લાહ